નમસ્કાર મિત્રો, આપનું મારા યુટ્યુબ ચેનલ પ્રિયંકા એન્ડ વીરર ડેલી વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આજે હું તમને લઈને જઈ રહ્યો છું પાવિયા શહેર, જે ઇટલીમાં આવેલું છે. મિલાનથી 60 કિલોમીટર જેટલું દૂર છે. બહુ સુંદર અને નાનું શહેર છે. તમે જોઈ શકો છો, આ યુરોપિયન કન્ટ્રીઝની ખાસિયત છે કે ત્યાં તમને રોડ બહુ નીટ એન્ડ ક્લીન જોવા મળશે. લોકો આવી રીતે સાંજના સમયમાં રેસ્ટોરન્ટમાં જઈ અને ખાય પીએ છે, એન્જોય કરે છે લોકો. ઇટલીમાં જનરલી રાત્રે અંધારું 8:30 વાગ્યા પછી થાય છે. અત્યારે લગભગ 7 વાગ્યાનો સમય છે, પણ તમે જોઈ શકો છો કેટલું અજવાળું છે, સૂરજ છે, તડકો આવી રહ્યો છે. આ બહુ ત્યાં બહુ જૂની બિલ્ડિંગો જે તમને જોવા મળશે, પણ ત્યાં ડ્રેનેજ સિસ્ટમ બહુ પાવરફુલ છે, એટલે ગમે એટલો વરસાદ પડે પાણી ત્યાંથી જતું રહે છે. આ તમે જોઈ શકો છો શોપ્સ, જે બધું 7:30 વાગ્યાની આજુબાજુ બધી દુકાનો બંધ થઈ જાય છે. લોકો 7:30 વાગ્યા પછી ઓનલી એન્જોયમેન્ટ. આ તમે જે બિલ્ડિંગો જોઈ રહ્યા છે બધી 350 થી 400 વર્ષ જૂની છે. આ જુઓ, તમને ટ્રામ જોવા મળશે રોડ પર. સાંજનો સમય છે, પણ લાગે એવું કે અત્યારે હજી સાંજ પડી જ નથી. આ ઇટલીની બહુ ફેમસ જગ્યા છે. અહીંયા લોકો ફરવા આવે છે સાંજના સમયે. આ બ્રિજ છે, એને પોન્ટે કોપરટો કહેવાય છે, એનું નામ છે. આ નદી છે, લોકો અહીંયા સાંજના ટાઈમે ફરવા આવે છે. ઇટલીની વસ્તી બહુ ઓછી છે. ત્યાં આગળ તમને જનરલી ભીડભાડ કોઈ જગ્યાએ જોવા નહીં મળે. બહુ ઓછી વસ્તી છે, માણસો ઓછા છે, તમને બહુ શાંત લાગશે, જાણે કોઈ પબ્લિક જ ના હોય. આ બ્રિજ તમે જે જોઈ રહ્યા છો એ લગભગ 300 વર્ષ જૂનો બ્રિજ છે. અમે હવે પાવિયાની સડકોમાં ફરીએ છીએ. સાંજનો સમય છે. આ જો તમને બહુ સારી બિલ્ડિંગો જોવા મળશે અહીંયા આગળ. તો પ્લીઝ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો.